નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના ભેસાણના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો અને ગરીબોના પ્રશ્ને મહાસંમેલન યોજાયું. જૂનાગઢના ભેસાણના ગંગેશ્વર મહાદેવના મંદિર ખાતે ભેસાણ તાલુકા કોંગ્રેસ દ્વારા એક ખેડૂત અને ગરીબોના અનેક પ્રશ્નો મુદ્દે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને મોંઘવારી મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વક્તાઓ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને હીરાભાઈ જોટવાએ એક સૂત્ર આપ્યું કે ભેસાણની સીટ આપની નહીં પણ જનતાના બાપની છે. બાદમાં અનેક મુદ્દા પર ચર્ચા કરાઈ હતી. આ તકે ભેસાણની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને આજુબાજુના ગામના અમુક સરપંચો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે મહાસંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ પરેશ ધાનાણી તેમજ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ પાલભાઈ આંબલિયા તેમજ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાંજા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિન રાનપરિયા તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશ ત્રાપસિયા, કરસન વડોદરિયા સહિત અનેક નામી અનામી કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટ કાસમ હોથી, ભેસાણ. જી, શું નામ આપનું? મારું નામ નીતિન રાનપરિયા. શું હોદ્દો છે આપનો? અહીંયા ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છું અત્યારે. આજે શું કાર્યક્રમ હતો? આજે અમે ખેડૂતોના અનેક મુદ્દાઓ અનેક સમસ્યાઓ છે એના માટે એક અમે ખેડૂત મહાસંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં અમારા પ્રદેશ કિસાન પ્રમુખ પાલભાઈ આંબલિયા, પ્રદેશ ડેલિગેટ હીરાભાઈ જોટવા, પરેશભાઈ ધાનાણી આ લોકો અમારા સંમેલનમાં હાજર રહ્યા અને બહુ મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા. એ બદલ અમે આ બધા ખેડૂત મિત્રોનો આભાર માનીએ છીએ અને આગામી દિવસોમાં આનાથી પણ મોટું સંમેલન અમે બોલાવશું અને ખેડૂતો અમારા આગેવાનો જ્યાં જરૂર પડે ત્યાં આવશે. ખેડૂતો માટે લડવા માટે અમે હર હંમેશ માટે તૈયાર છીએ.